બારડોલી નગરપાલિકાની યોજાનાર ચૂંટણીમાં વોર્ડ નંબર 3 અને 9 ખાતે કોંગ્રેસના પ્રચાર કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નગર પ્રમુખ કિરણ લાકડાવાળાની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 3 ના સાંઈવિલા કોમ્પ્લેક્ષ અને વોર્ડ નંબર 9 ના તલાવડી ખાતે કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટન પ્રસંગે સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બહેનો કદાચ છે તો રાયના વગર પણ આવી હશે, બરાબર ને? હોય મામલતદાર ના હોય, પ્રાંત ઓફિસ ના હોય કે પછી નગરપાલિકાના, એ દરેક પ્રશ્નો ને હું તમારી સાથે રહીને બીજા બધા ગમે તેવી અફવાઓથી ભરમાશો નહીં. આ કોંગ્રેસ નો ગઢ છે અને સારા ઘરમાંથી આવનારા ચારે ચાર ઉમેદવારો ખૂબ જ સરસ. કોંગ્રેસ પાર્ટી વોર્ડ નંબર 3 ના ઉમેદવારો પણ ખૂબ સરસ છે. તો મીનાબેન નું સ્વાગત. વોર્ડ નંબર 9 ના ઉમેદવાર તરીકે પટેલ સ્વાતિ, રાજેશભાઈ સુમનલાલ કાયસ્થ, હંસાબેન રાઠોડ તેમજ ભાવ સોએબભાઈ આજે 9 નંબરની કાર્યાલયની શરૂઆતમાં ઘણી સંખ્યામાં વોર્ડ નંબર 9ની મતદારો હાજર રહ્યા એ જોતા, આ જનમેદની જોતા અમને અમારી જીત નિશ્ચિત થઈ ગઈ એવું લાગે છે. નમસ્કાર, મારું નામ ધર્મિષ્ઠા ચિરાગભાઈ જગતાપ છે. મારા સાથી મિત્રો સરસ્વતીબેન ધોળિયા, હરીનભાઈ જોશી અને ભૂપેન્દ્રભાઈ પટેલ છે. અમે ચાર ઉમેદવાર કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. જ્યારથી અમને કોંગ્રેસમાં ટિકિટ મળી છે તે સમયથી અમે પ્રચાર ચાલુ કરી દીધો છે. બારડોલી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 9ના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે અમારા કાર્યકર્તાઓ અને 9 નંબરના મતદારો સાથે મળવાનું થયું. પણ એનો ઉત્સાહ જોઈને એવું લાગે છે કે આખા નગરમાં કોંગ્રેસનો પંજો ચાલશે અને કમળ કચડાઈ જશે અને નગરપાલિકા બારડોલી કોંગ્રેસની હશે એવું હું ચોક્કસ માનું છું. એટલા માટે કે આ નંબર 9માં ગઈ વખતે પણ અમારા 4 ઉમેદવાર જીતેલા અને આ વખતે પણ 1500ની લીડથી ચારે ચાર ઉમેદવારો જીતશે.